મુસાફરની 2.5 લાખથી વધુ રોકડ ભરેલી બેગ શોધી આપતી મહુવા રેલવે પોલીસ. બાંદ્રા મહુવા ટ્રેનમાં રૂપેશભાઈ પરમાર નામના મુસાફરની રોકડ રકમ 57,000 સહિત કપડાં વગેરે સામાનની બેગ ગુમ થયેલ હોય જે બાબતની જાણ મહુવા રેલવે પોલીસને કરતા પોલીસ સ્ટાફ દ્વારા ત્વરિત પગલાં લઈ તપાસ કરતા B3 કોચની અંદર આવેલ 42-43 સીટની નીચેથી યાત્રીની બેગ મળી આવતા બે પંચોની હાજરીમાં યાત્રી રૂપેશભાઈ પરમારને બેગ કિંમતી સામાન તથા રોકડ રૂપિયા 57,000 સોંપી આપેલ છે. RPF મહુવા તથા GRPના સહિયારા પ્રયાસ વડે મૂળ માલિકને બેગ સોંપવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કોન્સ્ટેબલ સંદીપસિંહ વાળા અને ભગુભાઈ ભમ્મર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ હતી. હું રેલવે પોલીસ ASI મનોજભાઈ અલુભાઈ. આજ રોજ અમને એક અરજદારે જણાવ્યા કે બાંદ્રા મહુવામાં મારી બેગ ગુમ થયેલ છે, જે અંતર્ગત GRP અને RPFને જાણ કરી તપાસ શરૂ કરાવેલી અને તપાસ દરમિયાન જે રૂપેશભાઈ અરજદાર હતા તેની બેગ B3માં કોચમાંથી સીટ નંબર બર્થ નંબર 43-44 મળી આવે, જેથી રૂબરૂમાં અરજદાર રૂપેશભાઈને બોલાવી અને આજ રોજ અમે તે રૂપિયા 57,000 3 જોડી કપડાં 1 સાડી અને પરચુરણ સામાન પરત કરેલ છે. TJBS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું. TJBS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હકારાત્મક અભિગમ સંદર્ભે વ્યાખ્યાન યોજાયું. TJBS ગર્લ્સ હાઈસ્કૂલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમતી રહે છે, જ્યાં વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. માનસિક મજબૂતી સાથે વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ રહે તે માટે શાળામાં આચાર્ય શ્રી સીમાબહેન પંડ્યા તથા સમગ્ર શાળા પરિવાર હંમેશા તત્પર રહે છે. શાળા દ્વારા વિવિધ કાર્યક્રમ અંતર્ગત TJBS ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હકારાત્મક અભિગમ સંદર્ભે વ્યાખ્યાન યોજાયું. TJBS ગર્લ્સ હાઈસ્કૂલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમતી રહે છે, જ્યાં વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. માનસિક મજબૂતી સાથે વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ રહે તે માટે શાળામાં આચાર્ય શ્રી સીમાબહેન પંડ્યા તથા સમગ્ર શાળા પરિવાર હંમેશા તત્પર રહે છે. જેના ભાગરૂપે શાળામાં અમદાવાદના મોટિવેશન સ્પીકર નરેન્દ્રભાઈ ડાભી દ્વારા જીવન તથા જીવનની દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી કાર્ય કરવા સંદર્ભ માહિતી આપવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવારે આ સંદર્ભ જહેમત ઉઠાવી હતી. તેમજ હાઈસ્કૂલની બહેનોએ ગાયત્રી શક્તિપીઠ રાજુલા ખાતે યોજાયેલા પુસ્તક મેળાની મુલાકાત લઈ વિવિધ પ્રકારના પુસ્તકોની ખરીદી કરી હતી. આ પુસ્તકો જીવન ઘડતર માટે માર્ગદર્શન આપનારા હોય ગાયત્રી શક્તિપીઠ દ્વારા 50% કિંમતે આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થી જીવનમાં પુસ્તક તેમજ સારા માર્ગદર્શન દિશા પરિવર્તક બને છે. શ્રેષ્ઠ જીવન ચરિત્ર ઘડતર દ્વારા શ્રેષ્ઠ સમાજની રચના કરવાના ધ્યેયને સિદ્ધ કરવા તેમજ વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતરના મહત્ત્વને સમજીને આચાર્ય સીમાબહેન પંડ્યા તથા તેમના સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારના સભ્યો ભરતભાઈ આચાર્ય, જાગૃતિબહેન તેરૈયા વગેરે દ્વારા વિદ્યાર્થિનીઓને આવકારી પુસ્તકો વિશે વધુ માહિતી આપવામાં આવી હતી.